यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये नाम्नी ब्रह्मपुरे शुवाभैभवान् दिव्ये निजे राजदे यो धृत्वाऽत्र नराकृतिं च सवृशां भक्तिं विते नेक्षिधौ स्तं धारिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणादिदोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात् શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમનું બાવીસમું સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું એકડાનું આ વચનામૃતનું શીર્ષક સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું એ તો બરાબર છે પણ એના પછી બીજી વાત લખી છે એકડાનું આખું વચનામૃત જ્યારે આ પ્રથમનું બાવીસમું વાંચીએ તેમાં ક્યાંય એકડાનો ઉલ્લેખ આવતો નથી છતાં પણ આ વચનામૃતનું શીર્ષક એકડાનું આપવામાં આવ્યું છે એનું કારણ ભગવાનની મૂર્તિ એ એકડો છે અને એની સ્મૃતિ રાખવી એટલા માટે પ્રધાનતા આપી છે એકડાને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે જેમ નિષ્કુળાન સ્વામીએ લખ્યું જેમ સો સો શૂન્ય સારા કરે પણ એક કરે જોવા તે સરવાળો સાનો મે તે કરે છે કાળપ કાગળે તેમ એક હરીને પર હરી બીજી ચાતુ બીજી કરે ચાતુરાઈ કોટા તે તો ભર ચાલે માનવી જેમ જેમ ચાલે તેમ ખોટા નિષ્કુળાન સ્વામી કહે છે કે સો મીંડા કરે હંડ્રેડ પણ એક ન કરે જો આગળ આગળ એકડો ના કરે એ સરવાળો મળે જ નહીં કંઈ જ નહીં એ તો ઉડદાનું કાગળે બગડ્યો શાહી બગડી બધું બગડ્યું સમયે બગડ્યો ને બધું બગડ્યું એમ નિષ્કુળાન સમી કે છે કે એક હરીને પરહરી ભગવાનને મૂકીને બીજી ગમે તેટલી ચતુરાઈ કરે બીજી ગમે તેટલી ક્રિયા કરે હોશિયારી હોય ગમે તેટલી આવડત હોય બુદ્ધિ શક્તિ હોય કલા ગમે તેટલી હોય પણ નિષ્કુળાન સ્વામી કે એની કોઈ કિંમત નથી એ તો કેવું હતું માથા ફર ચાલે માનવી માથું ફરી ગયું એટલે કે દિશા ફરી ગઈ દિશા ફરી ગઈ ને પછી જેમ જેમ ચાલે એમ શું થાય ઉડતાની ખોટ આવે અમદાવાદથી આપણે સારંગપુર જવું હોય અને સારંગપુર જવું હોય ને આપણે માથું ફરી જાય એટલે કે દિશા ફરી જાય અને આપણે રાજસ્થાન બાજુની દિશા લીધી તો તો જેમ જેમ આપણે જઈએ તેમ તેમ સારંગપુર દૂર થતું જાય એટલા માટે નિષ્કુળાન સમય કે ભગવાનની મૂર્તિ એ એકડો છે અહીંયા પણ શ્રીજી મહારાજ એ જ વાત સમજાવે છે એટલા માટે આ વચનામૃતના શીર્ષકની અંદર જ એકડાનું એવું મૂકવામાં એ આવેલું છે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના પોર્ષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને પાઘને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો ને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાબદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ થતાં દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા શ્રીજી મહારાજની આગળ સંતો રોજ કીર્તન ભક્તિ એ રજૂ કરતા લખ્યું છે કે ગાય કથા કીર્તન ગાવણા વાંચે નિત્યાનંદ પુસ્તક રળિયામણા શ્રીજી મહારાજ આગળ કથા કે વાંચન કે કીર્તન આ બધું ચાલતું જ હોય તો પરમહંસો બધા કીર્તન ગાતા હતા ત્યારે શ્રીજી મહારાજ બોલે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ સાંભળો એક વાત કરીએ ત્યારે સર્વે ત્યારે સર્વ પરમહંસ ગાવવું રાખીને વાત સાંભળવા તત્પર થયા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મૃદંગ સારંગી સરોદા તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવા તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તે ગાયું તે ન ગાયા જેવું છે શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે કે મૃદંગ સારંગી આ બધા વાદ્યોના નામ છે મૃદંગ બે બાજુથી વગાડવામાં આવે અને એમાં એક બાજુ શાહી લગાડી હોય બીજી બાજુ પહેલાં લોટ લગાડવામાં આવતો એવી રીતે આ વાદ્ય એ વગાડવામાં આવતું ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર એક વખતે મુસલમાન ગાયકો એક મોટું મૃદંગ લઈને આવેલા ખૂબ મોટું મૃદંગ હતું આ મૃદંગ વર્ષો પહેલાં એ ભોજ રાજા એ પોતે કલાપ્રેમી હતા એના ત્યાં રાખવામાં આવતું ત્યાર પછી ઘણા વર્ષો પછી આ ભીમદેવ સોલંકી એના જે ધર્મપત્ની એ ચૌલા દેવી એ ચૌલા દેવીએ આ મૃદંગ વગાડેલું એને પણ ઘણા વર્ષો પાંચસો સાતસો વર્ષ વીતી ગયેલા ત્યાર પછી કોઈએ આ મૃદંગ વગાડી શક્યું નહોતું એટલું મોટું આ મૃદંગ હતું અને કાળક્રમે મુસલમાનોના હાથની અંદર આવ્યું અને એ લોકો ફરતા ફરતા ગુજરાતની અંદર ગઢડાની અંદર આવે છે એમને સમાચાર મળ્યા કે ભાઈ ભગવાન સ્વામિનારાયણના સંતો આ બધા ગાવામાં વગાડવાની અંદર બધા એક્સપર્ટ છે એટલે ત્યાં આગળ આવ્યા અને વખતે આ મૃદંગ ભગવાન સ્વામિનારાયણ આગળ મૂકીને કીધું કે આ મૃદંગ એવું તમારે કોઈ છે શ્રીજી મહારાજે વખતે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી હવે બ્રહ્માનંદ સ્વામીનું શરીર એકદમ સ્થૂળ હવે આવું મોટું મૃદંગ વગાડવાનું હોય અઘરું પડે પણ બ્રહ્માંડ સ્વામી યુક્તિ વાપરી બે સ્તંભ રોપ્યા એક આડો સ્તંભ રોપ્યો અને તાર ઉપર આ મૃદંગ સેજ ત્રાસુ મૂકીને એ લટકાવ્યું અને બ્રહ્માન સ્વામીએ ખૂબ સુંદર રીતે આ મૃદંગ વગાડ્યું એ જોઈને આ બધા ગવૈયાઓ એ પણ ખૂબ પ્રસન્ન થઈ ગયા તો આવી રીતે સંતો એ પોતે વગાડવામાં ગાવામાં અને બધાની અંદર એક્સપર્ટ હતા એટલે માટે શ્રીજી મહારાજે કહે છે કે મૃદંગ પછી બીજું ઉલ્લેખ કરે છે કે સારંગી સારંગી પણ એક અઘરું ઇન્સ્ટ્રુમેન્ટ છે આ તાર ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય એ વગાડવા ખૂબ અઘરા છે શીખવા અઘરા છે પૂજ્ય બ્રહ્મ કીર્તન સ્વામી અત્યારે શીખી રહ્યા છે મોહન મહારાજની આજ્ઞાથી તે સારંગી એ પણ તાર ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય પછી સરોદા એ પણ તાર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ આપણા સંપ્રદાયની અંદર તે મુંબઈની અંદર રામ સ્વરૂપ સ્વામી છે ખૂબ સુંદર એ સરોદા પોતે વગ વગાડે છે તો મહારાજ કહે છે કે આ બધા વાજિન્દ્ર વગાડીને કીર્તન ગાવવા સંતો પોતે કીર્તન ગાતા હતા શ્રીજી મહારાજ પાસે આ પરમહંસોની એક વિશેષતા હતી કે પરમહંસો કીર્તન પોતે બનાવતા પણ ખરા ગાવવામાં પણ એમનો કંઠ પણ સુંદર હતો અને વગાડવાની અંદર પણ આ પરમહંસો એકદમ એક્સપર્ટ હતા અને સમયે સમયે ક્યારે કયા કીર્તનો ગાવા એની અંદર પણ આ બધા પરમહંસો નિપુણ હતા ગઢડા મધ્યનું ચોથું વચનામૃત છે એ શ્રાવણ સુધી પાંચમનું વચનામૃત છે દેશની અંદર ભારતની અંદર શ્રાવણ મહિનો એટલે વરસાદની સિઝન કહેવાય તો ત્યાં ઉલ્લેખ કરે છે વચનામૃતની અંદર કે પરમહંસો શ્રીજી મહારાજ આગળ મલાર રાગના કીર્તન ગાતા હતા આ વરસાદની ઋતુની અંદર ગવાતો રાગ છે મલ્હાર રાગ તો એ વખતે આ મલ્હાર રાગના કીર્તન ગાતા હતા તો એવી જ રીતે ગઢડા અંતનું બત્રીસમું થર્ટી ટુ વચનામૃત છે એ વચનામૃત મહા સુધી પાંચમનું વસંત પંચમીનું છે તો ત્યાં આગળ નોંધ્યું છે કે વસંતના કીર્તનો એ સંતો ગાતા હતા તો ક્યારે શું ગાવું એની પણ સૂઝ આ પરમહંસોની હતી તેમ છતાં પણ એક શ્રીજી મહારાજને રાજી કરવાનું દાન તો જ્યારે શ્રીજી મહારાજ જ્યારે જે કે એ પ્રમાણે પણ પાછા ગાતા પ્રેમાન સ્વામીનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે ગ્વાલેર એકવાર પોતે જૂનાગઢની અંદર મંદિરની અંદર ગાતા હતા અને જુનાગઢના નવાબ એમણે પોતે આ પ્રેમાન સ્વામીનું કીર્તન સાંભળ્યું અને એ સાંભળી એમણે તો થોડું એક બે લાઈન જ સાંભળી અને એકદમ ઝડપથી આ કોણ ગાય છે એ સાંભળવા માટે ઉપર ચડ્યા ત્યાં તો ગાવાનું પૂરું કર્યું અને પ્રેમાન સ્વામી એ પોતે સારંગી લઈને નીચે ઉતરતા હતા આના નવાબે પોતે કીધું કે આ તમે હમણાં ગાતા હતા તો કે આ હું ગાતો તો અને આ નવાબને એટલું બધું ગમી ગયું ત્યાર પછી કોઈનું સંગીત સાંભળતા જ નહીં કે ભાઈ પ્રેમાનંદ સ્વામીનું રોહાની સંગીત મેં સાંભળ્યું છે પછી બીજા કોઈનું સંગીત સાંભળતા નહીં પછી ગ્વાલિયરના ગવૈયાઓ ગ્વાલિયર એ વખતે પણ પ્રસિદ્ધ હતું અત્યારે પણ ગ્વાલિયરની ગાયકી એ પ્રસિદ્ધ છે તો ગ્વાલિયરના ગવૈયાઓ એ જૂનાગઢના નવાબ પાસે આવ્યા અને એમણે પોતે કીધું કે અમે અમારી ગાયકી પેશ કરીએ તમે સાંભળો ત્યારે એ વખતે આ નવાબે કહી દીધું કે મેં સ્વામિનારાયણના ફકીર પ્રેમાનંદનું રોહાની સંગીત સાંભળ્યું છે ત્યાર પછી બીજા કોઈનું સંગીત સાંભળતો નથી તમારે જે કંઈ આ જોઈતું હોય પુરસ્કારને જે કંઈ જોઈતું હોય અમે તમે આપી દઈએ એનો અમારે કંઈ પ્રશ્ન નથી ગવાઈ આવ્યો પણ કીધું કે ભાઈ અમે એવી રીતે લઈએ એવા પણ નથી અમે તો ગાયકી પેશ કરીને લઈએ પછી અમને થયું કે ભાઈ આ કેવા હશે કે જ્યાં નવાબ આટલા બધા એનાથી પ્રસન્ન થઈ ગયા છે જૂનાગઢની અંદર આવ્યા મંદિરમાં તપાસ કરી તાર કે ભાઈ આ પ્રેમાન સ્વામી તો ગઢડા છે ફરતા ફરતા ગઢડાની અંદર પધાર્યા અને ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને કીધું કે તમારા જે પ્રેમાન સ્વામી એનું સંગીત અમારે સાંભળવું છે શ્રીજી મહારાજે બોલાવ્યા સાંજનો સમય હતો અને સાંજના સમયે પ્રેમાન સ્વામીને બોલાવ્યા બીજા પણ સંતો એ વગાડવા માટે આવી ગયા પ્રેમાન સ્વામી એ પોતે પોતાની સારંગી લઈને તૈયાર થયા અને શ્રીજી મહારાજને પૂછ્યું કે મહારાજ કયા રાગની અંદર કીર્તન ગાઈએ હવે સાંજનો સમય છે અને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે ભૈરવ રાગની અંદર કીર્તન ગાવ પેલા વાલિયરના ગવૈયાનું તો એકદમ મૂળ આઉટ થઈ ગયું કે આ ક્યાં અહીંયા આવી ચડ્યા કે જેને ગાવાવાળાને ખબર નથી અને કહેવાવાળાને ખબર નથી કોઈને કંઈ ખબર નથી કયો રાગ ક્યારે ગવાય અને આ શું બધું અહીંયા જૂનાગઢના નવા ખોટા ભરમાઈ ગયા લાગે છે કારણ કે આ રાગ છે સવારના પોરમાં ગવાતો રાગ હશે વહેલી સવારે ગવાતો આ રાગ કહેવાય અને સાંજના સમયે ગાય એટલે એમને મન માન્યું નહીં પરંતુ બ્રહ્માન સ્વામીએ જ્યાં એ શરૂઆત કરી સારંગીના સૂર છેડીને જે શરૂઆત ભૈરવ રાગની કરી ચંદન ચર્ચિત નીલ કલેવર અને જે રીતે ગાયું આ ગ્વાલિયરના ગવ્યાઓ ખુશ થઈ ગયા એટલું જ ને આખું વાતાવરણ બદલાઈ ગયું વાતાવરણ જ્યારે સવારનું હોય અને પંખીઓનો જે સવારના પરનો જે કલરો હોય અને જે સવારનું વાતાવરણ હોય એવું થઈ ગયું અલેકદમ બધે સુભાન અલ્લાહ કરતાં ખુશ થઈ ગયા અને એમને થયું કે આ સમય પ્રમાણે જે રાગ ગાવો જોઈએ તો બરાબર છે પણ રાગ પ્રમાણે સમય બદલી શકે એવા આ સંતો છે તો આટલું સુંદર એ સંતો ગાતા વગાડતા અને મુક્તાન સ્વામી તો ત્રણેયમાં એક્સપર્ટ હતા કારણ કે સંગીત કોને કહેવાય ગીતમ નૃત્યમ વાદ્યમ ચ સંગીતમ ઉચ્ચ કે ગીત એટલે કે ગાવવું પછી વગાડવું અને નાચવું એ ત્રણે એ સંગીતને ત્રણે ભેગું થાય ત્યારે સંગીત કહેવાય તો મુક્તાન સમી તો નૃત્યની અંદર પણ કહેવાય એક્સપર્ટ હતા કે એક બાજુ બધો રંગ કે કંકુક મૂક્યું હોય કંકુ પાથર્યું હોય તો મુક્તાન સમી કંકુમાં પગ બોળતા જાય અને પોતે એ નૃત્ય કરતા જાય અને સાથે સાથે ચિત્ર પણ દોરતા જાય એકવાર હાથી આખો આવી રીતે નૃત્ય કરતાં કરતાં એ દોરી શક્યા તો આવા પણ સંતો એ પોતે ગાવા વગાડવા બધી જ કળાની અંદર એ નિપુણ હતા એમણે જે કીર્તનો બનાવ્યા છે એ પણ અદ્ભુત બનાવ્યા છે પ્રેમાન સમી બ્રહ્માંન મુક્તાન મુક્તાનસમી નિષ્કુળાંત સમી બધા પરમાંશોના જો ભજનો જોઈએ તો આપણને આપ ખ્યાલ આવે કેટલા બધા સંતો પોતે આ કાવ્યની અંદર પણ નિપુણ હશે પ્રેમાન સ્વામી તો પાંચ પાંચ ભાષામાં દસ દસ મહારાગની અંદર કીર્તનો બનાવેલા છે એક જ કીર્તનની અંદર જુદી જુદી ભાષા બદલાય એવા પણ કીર્તનો એ પ્રેમાન સ્વામી પોતે બનાવેલા છે અને પાછા શીઘ્ર કવિ હતા આ સંતો એકદમ તાત્કાલિક શ્રીજી મહારાજને સામે જોઈને કીર્તન બનાવી શકતા હતા બ્રહ્માંડ સ્વામી એનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે શ્રીજી મહારાજ કે સભાની અંદર જેને ઊંઘે એને બેરખો મારવાનો ઝોલા ખાયને બેરખો મારવાનો શ્રીજી મહારાજે નક્કી કરેલું બ્રહ્માંડ સમી ઝોલા ખાતા હતા મહારાજે બેરખો માર્યો બ્રહ્માંડ સમી પોતે એ રમોજી સ્વભાવના અને રમોજી સ્વભાવને મહારાજને કીધું મહારાજ હું ક્યાં હતા ઝોલા ખાતો હતો ઊંઘતો હતો તો મહારાજ કે શું કરતા કે તમારી મૂર્તિનું કીર્તન બનાવતો હતો તો શ્રીજી મહારાજ કે ગાવ બ્રહ્માંડ સમી કે એક શરત હું કીર્તન ગાવું એક કડી ગાઉં સભાઈ બધાએ ઝીલવાની પછી કે હું બીજી કડી ગાઉં મહારાજ કે મંજૂર અને એ વખતે બ્રહ્માંડ શીઘ્ર શ્રીજી મહારાજની મૂર્તિ સામે જોઈને તારો ચટક રંગીલો છેલ છેડ અલબેલા રે એક કડી ગાય પણ બીજા સંતો ઝીલે તેમ બીજી કડી તરત બનાવી દે આ રીતે ચાર પદ બનાવી દીધા પછી તો બ્રહ્માંડ સમી મહારાજ આગળ કબૂલ પણ કર્યું કે મહારાજ આ તો આપની મૂર્તિનું કીર્તન બનાવ્યું પણ આપે જે કીધું એ પ્રમાણે સાચું હતું મને ઊંઘ આવેલી પણ આટલું પોતે શીઘ્ર કવિ હતા પ્રેમાન સ્વામી એ પણ મહારાજ પોતે દાદા ખાચરની જાન લઈને જતા હતા અને એ વખતે પેલા એમણે કોઈ આવું ગીત લૌકિક ગીત જેમાં કોઈ તથ્ય નહોતું જેમાં કોઈ શબ્દનો કોઈ અર્થ નહોતો જાંબુડે જાઈશમાં જાંબુડે જાઈશ તો જાંબુડા ખાઈશમાં આવું એક ગાતો હતો પણ એની ગાવાની હલક અને ઢાળ સુંદર હતા એટલે મહારાજે પોતે પ્રેમાન સ્વામીને કીધું કે ઢાળ સરસ છે એટલે પ્રેમાન સ્વામી સમજી ગયા કે આ જ રાગની અંદર મહારાજને કીર્તન બનાવવાની ઈચ્છા છે તો મહારાજે પોતે દાદા ખાચરના લગ્ન કરવા માટે જતા હતા તો મોડિયું ધારણ કરેલું તરત જ કીર્તન બનાવી દીધું સોનેરી મોડિયું સુંદર સોનેરી મોડિયું સો સોનેરી મોડિયું રસિક સુંદરનું એમ કરીને તરત જ કીર્તન એ બનાવી દીધું તો આવા શીઘ્ર કવિ પણ એ પરમહંસો પોતે હતા મોટા મોટા પારમણસોને લાભ હતો શ્રીજી મહારાજ સામે હતા શ્રીજી મહારાજની મૂર્તિ સામે જોઈ અને મહારાજની મૂર્તિનું વર્ણન કરતાં મહારાજની મૂર્તિના વાઘા વગેરેનું વર્ણન કરતાં એમણે કીર્તનો એ બનાવેલા છે બાંધે આસમાની પાગ અથવા તો બને લાલ લાલ લાજ લાલ એમ કરીને મહારાજ જેવા વાઘા વસ્ત્રો અથવા તો મહારાજનું જે મૂર્તિનું વર્ણન એ સુંદર રીતે એ પરામંશોએ સામે જોઈ અને બનાવેલું છે અને શ્રીજી મહારાજ પોતે પણ આ સંતો જ્યારે કીર્તન ગાતા એને પ્રોત્સાહન પણ આપતા મહારાજ પોતે અવારનવાર સંતોને કીર્તન ભક્તિમાં જોડતા પણ ખરા અને પ્રોત્સાહન પણ આપતા પ્રેમાન સમયના તો શેક ઉજ્જૈન સુધી શીખવા માટે મોકલેલા તો આવી રીતે શ્રીજી મહારાજે પણ ઘણું પ્રોત્સાહન આપ્યું છે ચેષ્ટાની અંદર પણ આપણે બોલીએ છીએ કે સાધુ કીર્તન રે ગાય વજાડી વાજા તેમને જોઈને મગન થાય મહારાજા તેમની ભેડા રે ચપટી વગાડી ગાય સંત હરિજનરે નિરખી રાજી થાય ક્યારેક સાધુરે ગાય વજાડી તાળી ભેળા ગાય રે તાળી દઈ વનમાડી આગળ સાધુરે કીર્તન ગાય જ્યારે પોતા આગળ રે કથા વંચાય ત્યારે અને મહારાજ પોતે પણ આ સંતો સાથે કીર્તન એ ગાતા હતા શ્રીજી મહારાજે લોયાના ચૌદમાં વચનોની અંદર પણ કીધું મહારાજે કીધું કોઈ કીર્તન ગાતું હોય તમને બહુ ગમે અને એની પાસે કોઈ માણસને મોકલીએ અથવા તમે પંડે જઈએ અને કહીએ કે આ બહુ ઠીક કરે છે અને સારું કરે છે તો આવી રીતે મહારાજ પોતે કીર્તન ગાતા હોય એને પ્રોત્સાહન પણ આપતા હતા મધ્યનું પાંત્રીસમું વચનાવૃત છે એની અંદર પણ શ્રીજી મહારાજે કીધું કે મુક્તાન સ્વામી આદિક જે સંત સાધુ એના કીર્તન એ ગાવવા અને સાંભળવા ઘટડા અંત્યનું તેરમું વચનાવૃત થ થર્ટીન વચનાવૃત એની અંદર પણ શ્રીજી મહારાજે પોતે કીધું કે જ્યારે અમે કથા કીર્તન કરતા હોઈએ તો એવી મસ્તાઈ આવે છે કે જ્યારે દીવાના થઈ જવાશે એવી મસ્તાઈ કથાની અંદર અને કીર્તનની અંદર પણ આવે છે ગઢરા મધ્યનું ઓગણપચાસમું ફોર્ટી નાઇન વચનામૃત છે એની અંદર પણ શ્રીજી મહારાજે પોતે કીધું કે અમારે તો ભગવાનની કથા કીર્તન વાર્તા એની અંદરથી ક્યારેય તૃપ્તિ થઈ નથી ને તમારે પણ પામવી નહીં તો કથામાં કીર્તનના એની અંદર પણ શ્રીજી મહારાજ કે અમારે તો તૃપ્તિ થતી નથી તમારે પણ આ તૃપ્તિ પામવી નહીં તો આવી રીતે શ્રીજી મહારાજ પણ કીર્તન ભક્તિને ખૂબ પ્રોત્સાહન આપતા આપણી ગુરુ પરંપરાની અંદર પણ યોગીજી મહારાજ પણ કીર્તન શીખવા માટે સંગીત શીખવા માટે સંતોને ખૂબ પ્રેરણા એ મહારાજ યોગીજી મહારાજ પોતે પણ આપતા અને પોતે પણ કહેતા મને કીર્તન ભક્તિ પહેલેથી બહુ પ્રિય કોઈ કીર્તન ગાય તો મને બહુ મજા પડે યોગીજી મહારાજ પોતે પણ કહેતા કે અમે તો પહેલાં કીર્તન ગાતા તો નળિયા ગાજે એવા કીર્તન એ ગાતા અને પાંચસો પાંચસોથી પણ વધારે કીર્તન યોગીજી મહારાજને મુખપાટ હતા તો કીર્તન ભક્તિ યોગીજી મહારાજને પણ પ્રિય પ્રમુખ સ્વાઈ મહારાજે પણ સંગીતને ખૂબ પ્રોત્સાહન એ આપેલું છે સંતોને એના માટે એ ખૂબ ભણાવ્યા છે સંગીતની અંદર પારંગત કરેલા છે મોહન સ્વાઈ મહારાજ પણ અત્યારે પ્રોત્સાહન આપી રહ્યા છે તો આવી રીતે શ્રીજી મહારાજે ગુરુ પરંપરાએ કીર્તન ભક્તિને પ્રોત્સાહન આપ્યું છે પણ સાથે સાથે શ્રીજી મહારાજ હવે ત્યાં અટકતા નથી કે પેલું ગાયું વગાડ્યું અને એનાથી પૂરું થઈ ગયું એમ નહીં હવે એક સ્ટેપ આગળ જવાનું ભજન કીર્તન ગાવ્યા તો ખરા પણ મહારાજ કે છે પણ એ ગાવવું એની અંદર ભગવાનની મૂર્તિની સ્મૃતિ સહિત ગાવવું મહારાજ કહે છે સ્મૃતિ વિના ગાયું તો એ ન ગાયા જેવું છે એવું શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે અહીંયા ગાવાની વાત કરી કારણ કે પરમહંશો ત્યારે ગાતા હતા એટલે ગાવવું એટલે જ્યારે કીર્તન ભક્તિ ગાય ત્યારે સ્મૃતિ રાખવી એવું નથી આ ઉપલક્ષણ સમજવાનું સંસ્કૃતની અંદર કહેવામાં આવ્યું છે કે આ ઉપલક્ષણ કે ઉપલક્ષણ એટલે શું કે જેમ એક વ્યક્તિ હતા હવે એને કીધું કે ભાઈ આ દહીં રાખવામાં આવ્યું છે દૂધ જમાઈને દહીં કરવામાં આવ્યું છે હવે વખતે કંઈ આવું બંધ ઘર નહીં હોય ખુલ્લાની અંદર મૂકેલું એટલે પછી એને કીધું કે ભાઈ કાકે બો દધી રક્ષધામ કાગડા આવે ને એના ત્યાં દૂધ દહીંની તમે રક્ષા કરજો એમ કરીને ત્યાં બેસાડ્યા એ બેઠા તો ખરા ભાઈ પોતે અને પછી જરા પેલા બાઈ આવ્યા અને એમણે જોયું તો દૂધ બધું ખાલી થઈ ગયેલું દહીં કશું હતું જ નહીં દૂધ દહીં કશું હતું જ નહીં અને કીધું કે ભાઈ તમને કીધું હતું કે ભાઈ આ કાગડા આવે તો બધું તમે રક્ષા કરજો તો બધું ખલાસ થઈ ગયું દૂધે નાર્યું ને દહીએ ના કશું નાર્યું તો કે રક્ષા કરવા બેઠો જ તો કાગડાને ઉડાડતો હતો તો કે ખાલી કેમનું થઈ ગયું તો કહેતા બિલાડી આવીને કૂતરું આવીને પી ગયું કે તો કે સમજવાનું હતું કે ભાઈ કાકેબ્યો દધી રક્ષતા એટલે કાગડાથી એકલા નહીં પણ દહીં ને ખાઈ જાય એવા બધા થકી કૂતરાથી બિલાડીથી બધાથી એ રક્ષા કરવાની એમાં ઉપલક્ષણ અને ઉપલક્ષણ કહેવાય કાગડો ખાલી ઉપલક્ષણ તરીકે એમ ગાવવું એ મહારાજીએ ઉપલક્ષણ તરીકે ઉલ્લેખ કરેલો છે પણ બાકી ગાવવું એટલે બધું સમજવાનું ગાવવું વગાડવું પછી સેવા આપણે કરતા હોઈએ આરતી કરતા હોઈએ પૂજા કરતા હોઈએ પછી સ્નાન આદિ ક્રિયા કરતા કોઈ પણ ક્રિયા કરતા હોઈએ તો બધાની અંદર મહારાજ કે સ્મૃતિ સહિત એ જો ક્રિયા કરીએ તો એ ક્રિયા કરી કહેવાય બાકી તો એ ક્રિયા કરી કહેવાય નહીં શ્રીજી મહારાજ પોતે કુંડળની અંદર હતા અને કુંડળની અંદર મહારાજ પોતે સ્નાન કર્યું અને બધા ભક્તો હતા સાથે એમણે પણ બધાએ સ્નાન કર્યું પણ એમણે સ્નાન કર્યું થોડો આનંદ પ્રમોદ કરતાં સ્નાન કર્યું શ્રીજી મહારાજે બહાર નીકળ્યા પછી કીધું કે તમે લોહીથી સ્નાન કર્યું ભગવાનની સ્મૃતિ વિના સ્નાન કર્યું એટલે લોહીથી સ્નાન કર્યા બરાબર કહેવાય એટલે કોઈ પણ ક્રિયા કે જેથી કરીને એ ક્રિયાની અંદર સ્મૃતિ એ રાખવી એ શ્રીજી મહારાજ અહીંયા ઉલ્લેખ કરે છે વાત કરે છે મહારાજ અહીંયા આગળ એ જ વાત કરે છે અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિન્દ્ર વગાડે છે પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી ભગવાનની સ્મૃતિ વિના ગાય તેનાથી શાંતિ થતી નથી લોકને રીઝવવા માટે લોક રાજી થાય એના માટે ગાતા હોય ભલે ગમે એટલું સારું ગાય અથવા તો બધું ગાવાનું એટલે પછી કથા કરે કે ગાય કે પછી ગમે તેટલું પ્રવૃત્તિ કરે ગમે તે કરે પણ લોકને રીઝવવા માટે હોય ભગવાનને લક્ષ્મ રાખીને ન હોય તો શ્રીજી મહારાજ કે એમાં શાંતિ થતી નથી તે માટે ભગવાનના કીર્તન ગાવવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે કરવું જો શ્રીજી મહારાજે ઉલ્લેખ કર્યો જે 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 કરવું બધું જ તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું ને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે ને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા જાય હવે કીર્તન ગાવ મહારાજે ઉપદેશ આપી દીધો અને પછી કીધું કે ગાવરી હવે સ્મૃતિ સહિત કીર્તન ગાવ જો શ્રીજી મહારાજ પોતે કેવો ખટકો રાખે છે પરમાંશોને પ્રોત્સાહન પણ આપે છે સાથે સાથે આગળ વધારવાનો કેટલો ખટકો છે સ્વા મહારાજના જીવનમાં ગુરુ પરંપરાના જીવનમાં પણ આપણને જોવા મળે પ્રથમનું બત્રીસમું વચનાઉ છે થર્ટી ટુ વચનાઓ એમાં શ્રીજી મહારાજ પોતે વાત કરે છે કે જેમ માઈક જીવ છે એ માઇક પંચ વિષય એને ભોગવે છે એમ તમે ભગવાન સંબંધી પંચ વિષય એટલે કે કથા કીર્તન વગેરે એના બંધાણી થયા છો કે નહીં આ વાત કરીને પાછું શું કહે છે કે જેમ પક્ષી છે એક દ્રષ્ટાંત આપે છે પક્ષી પોતે ચારો ચરવા માટે જાય સવારના પરમાં ઉઠી અને બધા પક્ષીઓ જો તમે ચકલી છે કબૂતર છે બધા જ પોપટને બધા દૂર દૂર માળો છોડીને દૂર દૂર નીકળી જાય અને કંઈક પોતે ખાવા માટે જાય અને ખાઈને પછી રાત્રે શું કરે પોતાના માળામાં આવે એમ શ્રીજી મહારાજ કે તમે આ કથા કીર્તન રૂપી ચારો ચરીને મૂર્તિ રૂપી માળામાં વિરામ કરો છો કે નહીં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ખાલી કથા કીર્તન કરી અને પછી જ્યાં ત્યાં વિરામ કરો છો એટલે મૂર્તિરૂપી માળામાં આવવું એવી વાત શ્રીજી મહારાજે પ્રથમના થર્ટી ટુ વચનામૃત એની અંદર પણ કરી તો આવી રીતે સમયે સમયે શ્રીજી મહારાજ જાણપણું પણ આપે છે મહારાજે આ પ્રથમનું એકવીસમાં અને આગળ વચનામૃત ગયું એની અંદર પણ ખાતા પીતા ચાલતા ચાલતાં વૃત્તિ રાખવાની વાત કરી પ્રથમના પહેલાં વચનાઓમાં પણ વાત કરી અને પછીના વચનાઓની અંદર પણ મહારાજ આ જ બધી વાતો કરે છે શ્રીજી મહારાજ પોતે નીલકંઠ વર્ણી વસે વન વિચરણ કરીને લોજની અંદર આવ્યા અને શરૂઆતના વર્ષ વખતની અંદર જ મહારાજે પોતે મુક્તાન સમીને કીધું મુક્તાન સમી કહ્યું અમે રામાન સમીના દર્શન કરાવો હવે રામાન સમી તો એ વખત બુજ હતા શ્રીજી મહારાજે કીધું એક કામ કરો તમે ધ્યાન કરો ધ્યાનની અંદર રામાયુ સમીની મૂર્તિની સ્મૃતિ કરો અને અમે તમારા મનની અંદર પ્રવેશ કરી અને એ રામાયુ સમીનું દર્શન કરીશું અને મુક્તાન સમી પોતે ધ્યાનમાં બેઠા અને મુક્તાન સ્વામી હતા એટલે સારું થયું મહારાજને રામાયણ સ્વામીના દર્શન થયા હવે આપણા જેવા કોકને કીધું હોય કોક ક્યાંક બીજે બી મેં પ્રમુખ સાંઈ મહારાજને દર્શન નથી કર્યા એટલે તમે ધ્યાનની અંદર બેસો અને પ્રમુખ સાંઈ મહારાજની નક્ષીક મૂર્તિની સ્મૃતિ કરો અને હું તમારા મનમાં પ્રવેશ કરી અને પ્રમુખ સાંઈ મહારાજનું દર્શન કરું તને પ્રમુખ સાંઈ મહારાજનું કે ભાઈ મહાન સાંઈ મહારાજનું દર્શન ના થાય અને બીજા ખિસાકનું જ દર્શન થઈ જાય પણ મુક્તાન સ્વામી એવા અભ્યાસવાળા હતા એટલે મુક્તાન સમી આખું રામાનુ મૂર્તિનું ધ્યાન કર્યું મહારાજે એમના મનમાં પ્રવેશ કરીને રામાન દર્શન કર્યા એટલું જ નહીં મહારાજે પછી કીધું કે રામાયુ સમી આવા વાઘા રીતે નકશી મૂર્તિનું આખું વર્ણન કર્યું એટલે બધાને પણ આશ્ચર્ય થયું કે ભાઈ આ યોગી છે પણ આવા મુક્તાન સમી જે ભગવાનમાં વૃત્તિ રાખતા હતા એ મુક્તાન સમીને પણ એક વખત શ્રીજી મહારાજે પોતે ધ્યાન કરવા બેઠેલા એ મુક્તાન સમી તુંબળી રંગીને મૂકેલી હવે તુંમડી રંગીને મૂકેલી હવે બહાર ખુલ્લું એ વખતે આવું બંધ હતું નહીં એટલે બહાર ખુલ્લામાં તુંમડી રંગીને મૂકેલી પણ એમાં કૂતરું છે કૂતરાને કેવું હોય કે આવું કંઈક હોય ને તો તરત મોઢું નાખે હવે કૂતરું જે તુંબડીની અંદર મોઢું નાખે તો તુંબડી અડાઈ જાય એ પછી ઉપયોગમાં ના આવે એટલે ધ્યાન કરતાં કરતાં વારે વારે જુએ કે આમ કૂતરું આવીને તુંબડીને અડી તો નથી જતું ને એટલે મહારાજ પોતે સમજી ગયા મહારાજે પોતે કીધું કે મુક્તાન સ્વામી દૈવી પાત્ર તુંબડીમાં મેં કે યા ધ્યાન મેં એટલે કે આ બધું ધ્યાન કરતાં કરતાં મૂકીને તમે તુંબડીમાં ક્યાં મન રાખો છો મુક્તાન સ્વામી સમજી ગયા પણ મહારાજ પોતે આવી રીતે આવા મુક્તાન સ્વામી જેવાને પણ ટકોર કરેલી છે ગુણાદિદાન સ્વામી ઘનશ્યામદાસજી એ પોતે ધ્યાન કરતા હતા એ ધ્યાન કરતા હતા ને એ વખતે ધોળા તલકાવાળી ભેંસ ઉપર હાથ ફેરવતા હતા ગુણાધિદાન સ્વામી તરત ટકોર કરી કે તમે શું કરો છો એ કે તમે ક્યાં તૂત નાખો છો પહેલાં તેમણે એવું કીધું નાજા જોગ્યા એને સાદું થયેલા ગુણાદિદાન સ્વામીએ કીધું કે તમે ગઢડાની અંદર ધોળા તલકાવાળી ભેંસ ઉપર હાથ ફેરવતા હતા ધ્યાન નહોતા કરતા એકદમ હાથ જોડી ગયા કીધું કે અત્યાર સુધી તમને હું ખંડિયા સમજતો હવે ચક્રવર્તીને હવે અક્ષર એ તમે સાચા એવું એમણે પોતે કીધું ભગતજી મહારાજને પણ ગુણાતીદાન સ્વામી ટકોર કરી કંસાર ઉખેડતા સહેજ વૃત્તિ તૂટી અનાદિના પુરુષ પણ એક આપણને બતાવે છે કે સહેજ પણ વૃત્તિ તૂટી તો ગુણાતીદાન સમીએ ટકોર કરીને કીધું ગોબરો થઈને વાસણ શું કામ ઉટકે છે જાગા સમીને પણ કીધું કે બે બેલા ઓછા ગળાય પણ ભગવાનની અંદર વૃત્તિ રાખી અને બેડા બેલા ગળો તો આવી રીતે અવારનવાર શ્રીજી મહારાજને ગુણાતીત પરંપરાએ ટકોર કરી અને આપણને ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવાની વાત કરેલી છે હવે આપણે સતત તેલ ધારા વૃત્તિ એ તો રહેવી કઠણ છે પણ સાથે સાથે એટલું પણ સમજીએ કે અંતે ભગવાનની અંદર વૃત્તિ રાખવાની છે તો શરૂઆત ક્યાંથી કરવી તો શરૂઆત પહેલાં પહેલું તો મહારાજ કહે છે કે જ્યારે કામકાજ કરતા હોય ને બધું કરતા હોય અને વખતે ચાળા છૂટતા ફરીએ કહેતા આપણે પંચ વિષય બધા ભોગવીએ અને આજ્ઞા વિરુદ્ધના બધા વિષય ભોગવીએ તો પછી એ બધું જ્યારે ભગવાનનું ભજન કરવા બેસે ને ત્યારે જ બધું યાદ આવે આખો દિવસ પછી ગાયનો સાંભળે રાખે આખો દિવસ પછી ન જોવાનું મોબાઈલની અંદર જોઈ રાખે કોમ્પ્યુટરની અંદર જોઈ રાખે ટીવીની અંદર બધું ન જવાના કેટલા બધા દ્રશ્યો જોયા હોય અને પછી કે હું આરતી કરવા બેઠો કે માનસી કરવા બેઠો કે પૂજા કરવા બેઠો ત્યારે મને એ ભગવાનની મૂર્તિની સ્મૃતિ થઈ નહીં મોહનસાઈ મહારાજની સ્મૃતિ થઈ નહીં તો ના જ થાય કારણ કે આખો દિવસ ન કરવાની બધી પ્રવૃત્તિ કરી છે તો પહેલાં પહેલું એમાંથી વૃત્તિ પાછી વાળવાની પછી જે આવશ્યક છે એટલી પ્રવૃત્તિ કરવાની હોય તો કરવી પડે જેમ કે દુકાને જવું પડે નોકરીએ જવું પડે જે કે ઘરના કામકાજ છે એ બધું કરવું પડે પરંતુ શ્રીજી મહારાજ એ પણ સમજાવે છે આપણને કે એની અંદર રચ્યા બચ્યા નહીં રહેવાનું યોગીજી મહારાજ તો ખાસ ભારપૂર્વક વાત કરતા યોગીજી મહારાજ તો કેટલા બધા હરિભક્તોને પત્રો લખી લખીને સમાગમ કરવા બોલાવતા નોકરી ધંધો મૂકીને સમાગમ કરવા બોલાવતા એટલા માટે કે ધંધાની અંદર એની અંદર રચ્યા પચ્યા ના રહી જાય ઉનાદિદાન સાંઈ પણ સમાગમ કરવાનો એટલો બધો ભાર મૂકતા કે બધું નોકરી ધંધો એ તો બધું કરવાનું છે પણ એ આવશ્યક છે એટલું કરવાનું એની અંદર રચ્યા પચ્યા રાત દિવસ એના જ વિચારો એ બધું નહીં કરવાનું મોહન સાંઈ મહારાજે પણ સત્સંગ દીક્ષા ગ્રંથ એના શરૂઆતની અંદર જ ત્રીજા શ્લોકની અંદર મોહન સાંઈ મહારાજે કીધું લૌકિકો વ્યવહાર અસ્તુ દેહનિર્વાહ હેતુ કહ નહીં વસા પરમ લક્ષ્યમ અસ્ય મનુષ્ય જન્મ નહ આ લૌકિક વ્યવહાર એ પરમ લક્ષ્ય નથી એ તો દેહ નિર્વાહ પૂરતું છે એટલે કરવું જોઈએ પણ એમાં એકદમ રચ્યા પચ્યા ના રહીએ એ પણ એમાંથી પણ વૃત્તિ વાળી અને પાછું આ ભગવાનના ભજન કીર્તન કથા એની અંદર વૃત્તિ જોડીએ એટલે પહેલાં માઇક વિષયમાંથી વૃત્તિ ઉખેડી આવશ્યક છે એટલું કરીએ એ પણ એની અંદર રચ્યા પચ્યા ના રહીએ એમાં પણ ભગવાનનું ભજન કીર્તન એ બધું કરતાં કરતાં એ બધી ક્રિયા કરીએ જેમ સ્નાન કરતા હોય તો પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતાં કરતાં એ આપણે સ્નાન કરીએ હાલતા ચાલતા પણ ભગવાનનું ભજન કરવાની એ ટેવ પાડીએ અને એની અંદર એ ભગવાનનું ભજન કરતાં કરતાં કીર્તન ગાતા ગાતા આ બધી ક્રિયા કરીએ અને પછી એક સ્ટેપ આગળ મહારાજ કહે છે કે હવે ભગવાનમાં વૃત્તિ રાખવાનું એટલે આપણે જે લાભ લીધો હોય પ્રમુખ સ્વયં મહારાજનો મહાન સ્વયં મહારાજના જે દર્શન કર્યા હોય એની સ્મૃતિ કરતાં કરતાં એ આપણે કરીએ કે જે આરતી કરતાં હોય તો પણ મોહનસં મહારાજની સ્મૃતિ કરીએ એમના આરતી ઉતારતા દર્શન કર્યા હોય દંડવત કરતાં પણ એમના જે દંડવત કરતા પ્રમુખ સ્વાઈ મહારાજ મોહનસિંહ મહારાજના દર્શન કર્યા હોય એ બધું મહારાજ કે જે ધીરે ધીરે અભ્યાસ કરીએ જો મહારાજ કે ગાફલાઈ રાખે તો પછી કામકાજ કરતાં પણ ના રહે અને ભજનમાં બેસે તો પણ ના રહે એટલે એટલે ગાફલાઈ રાખવાની ખટકો રાખવાની વાત કરે છે સાથે સાથે એ પણ સમજવાનું ગુણાતીતાન સમય વાતમાં લખ્યું કે તેલ ધારા વૃત્તિ તો સ્વરૂપાન સ્વરૂપાનશમી જેવા કોકને રહે તેલ ધારા વૃત્તિ લખ કે અખંડ ચોવીસ કલાક વૃત્તિ તો ગુણાતીત પરંપરામાં તો જોવા મળે છે એમને તો શ્વાસો છ્વાસ ભજન જળ લાગી તૂટ ન દેરતા દોરા એમને તો નાથ છબી નૈન ને મેં નિરખી ચકોરા જેમ જેમ ચકોરને જોઈ રહે એમ ગુણાતીત પરંપરાના જીવનમાં જોઈએ છે કે ભગવાનની મૂર્તિ ગુણાતીતાન સમય કીધું કે ક્ષણ માત્ર પણ મહારાજની મૂર્તિનું વિસ્મરણ થાય તાળવું ફાટી જાય પણ આપણા માટે અશક્ય છે અત્યારે અત્યારના સંજોગોમાં તો શું કરવું તો એ પણ ગુણાતીતાન સાહેબ બતાવ્યું કે નિષ્ઠા બાકી રાખવાની નિષ્ઠારૂપી ખીલે રાખવાની બીજું કોઈ પણ કાર્ય કરીએ એ ભગવાનની ભક્તિ સંબંધી હોય વ્યવહાર સંબંધી હોય કોઈ પણ હોય એની અંદર એક રાજીપાના વિચાર સાથે કરીએ મારે મહારાજને રાજી કરવા છે આ એક વિચાર સાથે કરીએ ને તો પણ આપણા અંતરની અંદર શાંતિ રહે અને એ પણ આ વૃત્તિ જ છે બીજું ભગવાન કરતા છે એ વિચાર સાથે કરી કે હું નથી કરતો આ શ્રીજી મહારાજ કરે છે પ્રમુખ સાંઈ મહારાજ મહંત સાંઈ મહારાજ કરે છે એવા કરતાં અર્તાના વિચાર સાથે એ આપણે ક્રિયા કરવાની એ ટેવ પાડીએ તો પણ એ ભગવાનમાં વૃત્તિ રાખ્યા બરાબર જ છે તો આવી રીતે રાજીપાનો વિચાર કરતા કરતાપણાનો વિચાર અને મને અલૌકિક પ્રાપ્તિ થઈ છે એવા વિચાર સાથે પણ જે ક્રિયા કરીએ તો પણ એ ભગવાનમાં વૃત્તિ રાખ્યા બરાબર છે મૂળ તો શ્રીજી મહારાજ આપણને આવો ખટકો રાખવાની વાત કરે છે મહારાજ કે ગાફલાઈ રાખવી નહીં રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે હમણાં જ પણ આપણે પ્રથમનું અઢાર એટીન વચનાઓ પ્રથમનું વીસમું વચના બધા વચનાઓમાં પણ આળસ ગાફલાઈ એ બધું છોડવાની મહારાજે પોતે વાત કરી છે તો એવી રીતે ખટકો રાખીએ અને ખટકો રાખી અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો એ અભ્યાસ કરતા જઈએ ધીરે ધીરે સ્મૃતિ કરવાની ટેવ પાડીએ તો મહારાજ પોતે કૃપા કરે સત્પુરુષ કૃપા કરે અને અખંડ વૃત્તિ પણ રહેતી હોય છે તેવી આપણા ઉપર કૃપા થાય અને એવો આપણે અભ્યાસ કરી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના ઇતિવચનામૃતમ ગરડા પ્રથમનું બાવીસમું વચના અમૃત થયું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય